નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું એકતા કાછડિયા સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની YouTube ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય ગુજરાતી એટલે કે પલાશ નું કાવ્ય નંબર 5 જય જય ગરવી ગુજરાત, બરાબર નામથી જ જો આપણને કેવું સરસ સાંભળવાનું ગમે કે જય જય ગરવી ગુજરાત. આ જે કાવ્ય છે આ કાવ્યની આપણે સરળ રીતે સમજૂતી ભાગ 1 માં મેળવીશું, ત્યારબાદ ભાગ 2 માં સ્વાધ્યાયના તમામ પ્રશ્નોનું તેના જવાબ સાથે સોલ્યુશન મેળવીશું, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે કાવ્યની શરૂઆત કરીએ. તો કાવ્યની શરૂઆત કરતા પહેલા કોણ આવે? તો એના કવિનો પણ પરિચય મેળવવો પડે ને કે કયા કવિ આ કાવ્યની રચના કરી છે. તો કવિનું નામ છે નર્મદ, એનું પૂરું નામ શું છે? કવિ વીર નર્મદ દવે, જેનો અહીંયા ફોટો આપેલો છે. નર્મદનું પૂરું નામ નર્મદા શંકર લાલ શંકર દવે હતું. તેમનો જન્મ સુરતમાં થયો હતો. તેમણે સમાજ સુધારાનું એટલે કે સમાજ માટે કંઈક સારા કાર્ય કરવાનું કાર્ય અને સાહિત્યનું ઘણું કામ કર્યું હતું. સાહિત્ય સર્જન માટે તેમણે શિક્ષકની નોકરી પણ છોડી દીધી હતી. સાહિત્યના અનેક સ્વરૂપોમાં તેમણે પહેલ કરી હતી. એટલે કે સૌ પ્રથમ શરૂઆત કરનારા કવિ કોણ હતા? તો કે કવિ નર્મદ. નર્મદે મારી હકીકત નામની આત્મકથા, નર્મ કવિતા, નર્મ ગદ્ય, ધર્મ વિચાર વગેરે ગ્રંથો આપ્યા છે. તેમણે નિબંધ, કોષ, આત્મકથા વગેરે દ્વારા અર્વાચીન ગુજરાતી સાહિત્યના વિકાસ માટે એક પાયાનું કામ કર્યું છે. તો આ આપણે મેળવ્યો કવિનો પરિચય. તો હવે આપણે કાવ્યની થોડી ઘણી સમજૂતી મેળવીએ. આ કાવ્ય સમૂહમાં ગાઈ શકાયું, બરાબર. તમે બધા સાથે મળીને પણ આ કાવ્યનું ગાન કરી શકો છો. ગુજરાતનું ગૌરવ ગીત છે. આપણને આપણા રાજ્ય પ્રત્યે, આપણી માતૃભૂમિ પ્રત્યે, આપણા વતન પ્રત્યે એક ગૌરવની લાગણી ઊભી કરતું એવું એક ગીત છે ગુજરાતનું. નર્મદનો ગુજરાત માટેનો પ્રેમ, આ જે કવિ નર્મદ છે એનો ગુજરાત રાજ્ય માટેનો પ્રેમ એની દરેક કડીમાં આપણને જોવા મળે છે. કવિએ તેમના ગુજરાતની ભૌગોલિક સીમાઓ દર્શાવતા ચારેય દિશા કઈ કઈ? તો કે ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ, આ ચારેય દિશાઓના ચાર તીર્થ સ્થળોનો ઉલ્લેખ કર્યો છે. એમાં પ્રેમ અને શૌર્ય, પ્રેમ અને સાથે સાથે શૌર્ય એટલે કે વીરતા, પ્રેમ અને વીરતા વ્યક્ત થાય છે આ કાવ્યમાં. ખમીર એટલે કે જોશ, સાહસ અને પરાક્રમનું પણ વર્ણન છે. કવિએ અહીં નર્મદા, મહી વગેરે નદીઓને યાદ કરીને ગુજરાતના ઉજળા ભવિષ્યનો અણસાર આપણને આપ્યો છે. માત્ર કોઈ એક વાતની વાત નથી કરી, અહીંયા પ્રાકૃતિક દ્રષ્ટિએ પણ તમામ બાબતો આવી જાય છે, ઐતિહાસિક દ્રષ્ટિએ પણ તમામ બાબતો આવી જાય છે, બધી બાબતોનો ઉલ્લેખ આ કાવ્યમાં થયેલો છે. તો સૌથી પહેલા આપણે આગળ વધતા પહેલા તમારા માટે એક નોંધ છે. ધોરણ 6 વિષય ગુજરાતી એટલે કે પલાશ ના પાઠની સરળ સમજૂતી એટલે કે બધા જ પાઠની સરળ સમજૂતી તથા સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશનની PDF તથા બુકની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા અહીંયા આપેલા નંબર પરથી પણ તમે સંપર્ક કરીને મેળવી શકો છો, અથવા પ્લે સ્ટોર ઉપર જઈને ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશનને અત્યારે જ ડાઉનલોડ કરો. તેના પરથી પણ તમને આ PDF અને બુક મળી રહેશે. તો કાવ્યની પહેલા શરૂઆત કરીએ. તો કાવ્યની શરૂઆત કરતા પહેલા એનું જે શીર્ષક, બરાબર, એનું જે ટાઇટલ આપણને આપ્યું છે શું? તો કે ભાઈ કાવ્ય 5 જય જય ગરવી ગુજરાત, બરાબર. અહીંયા આપણને આપ્યું છે કે જય જય ગરવી ગુજરાત. તેનો ગરવીનો અર્થ શું થશે? તો ગરવીનો અર્થ થશે કે ભાગ્યશાળી, ગૌરવશાળી, પુણ્યશાળી અને મહાન, બરાબર. તમે કોઈ પણ અર્થ લઈ શકો. આ મેં 4-5 તમને અર્થ કીધા, એમાંથી તમે કોઈ પણ અર્થ લઈ શકો. અહીંયા કવિ એમ કહે છે કે આ જે ગૌરવશાળી જે ગુજરાત છે એની જય જયકાર કરવાની છે, બરાબર. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, બે વાર અહીંયા એવો ઉલ્લેખ કર્યો છે કવિએ કે જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. દીપે અરુણું પ્રભાત, દીપે એટલે કે શોભે, અરુણું એટલે કે લાલાશ પડતું અથવા તો રાતું, અને પ્રભાત એટલે કે શું થશે? પ્રભાત, વહેલી સવાર. ધ્વજ પ્રકાશ છે જળાળ કસુંબી, પ્રેમ શૌર્ય અંકિત, બરાબર. પ્રેમ, શૌર્ય એટલે વીરતા, અંકિત એટલે કે એના પ્રતીકો. તું ભણવ ભણવની જ સંતતિ, સહુને પ્રેમ ભક્તિની રીત, ઊંચી તું જ સુંદર જાત, જય જય ગરવી ગુજરાત. તો હવે આપણે એની સમજૂતી મેળવીએ.
અહીંયા એમ કહે છે કે હે ગૌરવશાળી, મેં શું કીધું તું, અહીંયા આપણને શું આપ્યું છે, ગરવીનો અર્થ. હે ગૌરવશાળી ગુજરાત, તારો જય જયકાર હો. પહેલી બે લાઈનની સમજૂતી છો આ, કે જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, હે ગૌરવશાળી ગુજરાત, તારો જય જયકાર હો. દીપે અરુણુ પ્રભાત, હે મહાન, બરાબર, આ પણ ગૌરવ ગરવીનો એક ભાગ છે. હે મહાન ગુજરાત, તવ, તવ એટલે શું થશે, તારો જય જયકાર હો, બરાબર. આ બે લાઈનનું આપણને આપ્યું. દીપે અરુણુ પ્રભાત, પ્રભાતના એટલે કે વહેલી સવારના લાલ રંગ, એટલે કે રાતાશ પડતો રંગની જે સવાર છે, એ સવાર પૂર્વમાં એટલે પૂર્વ દિશામાં શોભી રહી છે. શું કીધું છે, દીપે અરુણુ પ્રભાત એટલે કે પ્રભાતના લાલ રંગની, એટલે કે રાતાશ પડતી જે સવાર છે એ પૂર્વ દિશામાં શોભી રહી છે. ધ્વજ પ્રકાશે ઝળળ કસુંબી પ્રેમ શૌર્યને અંકિત. શું કીધું છે, પ્રેમ અને શૌર્ય, શૌર્ય એટલે શું થશે, તો કે વીરતા, બરાબર. પ્રેમ અને વીરતાના પ્રતીક સમો, પ્રતીકની સાથે કેસરી રંગનો ધ્વજ પ્રકાશશે, બરાબર. આપણે જે રાષ્ટ્રધ્વજના રંગો માનો, જે કેસરી રંગ, આ કેસરી રંગની અહીંયા આપણને વાત કરી છે કે પ્રેમ અને શૌર્યનો જે રંગ છે, કયો રંગ છે, કેસરી રંગ. તો કે આ કેસરી રંગનો ધ્વજ તમને પૂર્વ દિશા તરફ પ્રકાશતો જોવા મળશે. ગુજરાત, બરાબર, હે ગુજરાત, તું તારા સંતાનોની પ્રેમ ભક્તિની અનોખી રીત શીખવ. ત્યાર પછીનો અહીંયા શું આપ્યું છે, કે તું ભણાવ ભણાવની જ સંતતી સહુને પ્રેમ ભક્તિની રીત, કે તું ભણાવ ભણાવ એટલે કે શીખવ, નીજ એટલે કે તારા પોતાના, સંતતિ એટલે કે સંતાનોને, સહુને એટલે કે બધાને પ્રેમ ભક્તિની અનોખી રીત, બરાબર. અહીંયા શું કહે છે કે હે ગુજરાત, તું તારા આ સંતાનોને, બરાબર, તું તારા પોતાના સંતાનોને પ્રેમ ભક્તિની એક અનોખી રીત શીખવ. પછી આપ્યું છે કે ઊંચી તુજ સુંદર જાત, જય જય ગરવી ગુજરાત, બરાબર. એનું પણ આપણને જોઈએ કે ઊંચી છે તારી જાત, તું જ એક સુંદર છો, બરાબર. શું કીધું છે, કે તું જ એક સુંદર છો, તારી જાત જ ઊંચી છે. પણ પછી આપણને એમ પણ કીધું છે કે હે ગરવી ગુજરાત, હે મહાન, હે પુણ્યશાળી, હે ગૌરવશાળી ગુજરાત, તારી જય જયકાર હો, કારણ કે તું જ સુંદર છો, તારી જાત ઊંચી છે. ત્યારબાદ કીધું છે કે ઉત્તરમાં અંબા માત, પૂર્વમાં કાળી માત છે, દક્ષિણ દિશમાં કરંત રક્ષા કુંતેશ્વર મહાદેવ, ને સોમનાથ ને દ્વારકેશ એ પશ્ચિમ કેરા દેવ છે, સહાયમાં સાક્ષાત જય જય ગરવી ગુજરાત. ફરી એકવાર, ઉત્તરમાં અંબા માત, પૂર્વમાં કાળી માત છે, દક્ષિણ દિશામાં કરંત રક્ષા કુંતેશ્વર મહાદેવ, ને સોમનાથ ને દ્વારકેશ એ પશ્ચિમ કેરા દેવ છે, સહાયમાં સાક્ષાત જય જય ગરવી ગુજરાત, બરાબર. આજે ચાર દિશા છે, જેમાં ઉત્તર પશ્ચિમ અહીંયા આપી છે, અહીંયા દક્ષિણ દિશા આપી છે, અહીંયા પૂર્વ દિશા આપી છે, અને અહીંયા આપણને શું આપ્યું છે, પશ્ચિમ દિશા આપી છે. તો શું કીધું છે અહીંયા, કે ઉત્તર દિશામાં, ઉત્તર દિશામાં અહીંયા કોનો ઉલ્લેખ થયો છે, ઉત્તર દિશામાં અંબામાં, બરાબર, અંબામાં, ઉત્તર દિશામાં અંબામાત, પૂર્વમાં, પૂર્વ દિશામાં પાવાગઢમાં કાળીમાત, ત્યારબાદ દક્ષિણ દિશામાં કરંત રક્ષા કુંતેશ્વર મહાદેવ, એટલે કે દમણ, બરાબર, દમણમાં કુંતેશ્વર મહાદેવ. પછી શું કીધું છે, પશ્ચિમ દિશામાં સોમનાથ ને દ્વારકેશ, બરાબર. આ સોમનાથ ને દ્વારકેશ, સોમનાથ એટલે ભગવાન શિવનું મંદિર ત્યાં આવેલું છે, અને દ્વારકેશ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણનું. ફરી એકવાર, ઉત્તર દિશામાં અંબામાત, પૂર્વ દિશામાં કાળી માતા પાવાગઢ, દક્ષિણ દિશા, બરાબર, એટલે કે દમણ, દમણ બાજુ જે કુંતેશ્વર મહાદેવનું એટલે કે શિવ ભગવાનનું મંદિર આવેલું છે તે, અને પશ્ચિમ દિશામાં સોમનાથ એટલે કે ત્યાં ભગવાન શિવનું મંદિર આવેલું છે, અને દ્વારકેશ એટલે કે ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ, આ જે દેવ છે એ સહાયમાં રક્ષાક્ષાત એટલે કે આપણી રક્ષા કરવામાં હંમેશા તત્પર હોય છે, જય જય ગરવી ગુજરાત.
જેની સમજૂતી આપણે અહીંયા મેળવીએ. હે ગૌરવશાળી ગુજરાત, તારો જય જયકાર હો. બરાબર, આમાં જે આપણને આપેલું છે, આગળની આપણને જે અહીંયા લાઈન આપી હતી કે તું પંડે જાતે ઉચ્ચ છે, સુંદર છે, હે ગૌરવશાળી ગુજરાત, તારો જય જયકાર હો, આપણે આગળ શીખી ગયા. હવે આપણે આજે પછીની જે વાત છે જોઈએ કે ઉત્તર દિશામાં કોણ છે? અંબામાં. પૂર્વ દિશામાં કાળી માતા, એટલે કે પાવાગઢ. પાવાગઢમાં કોનું મંદિર આવ્યું છે? કાળી માતાનું. એ સદાય આપણને શું કરે છે? રક્ષા કરે છે. ત્યાં દક્ષિણ દિશામાં કુંતેશ્વર મહાદેવ રક્ષા કરે છે. અને પશ્ચિમ દિશામાં સોમનાથ ને દ્વારકેશ, એટલે કે ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુ, એટલે કે કૃષ્ણ ભગવાન, તને સહાય કરવામાં સાક્ષાત. સાક્ષાત નો અર્થ થશે કે હાજરો હાજર. બરાબર, હાજરો હાજર છે. ત્યારબાદ એમ કીધું છે કે જય જય ગરવી ગુજરાત, હે મહિમાવંત, બરાબર, હે મહાન, હે ભાગ્યશાળી ગુજરાત, તારો જય જયકાર હો. ત્યારબાદ નદી તાપી નર્મદા જોઈ, મહીને બીજી પણ જોઈ, વળી જોઈ સુભટના ચુદ્રમણ ને રત્નાકર સાગર, પર્વત પરથી વીર પૂર્વજો દે આશીષ જયકર, સંપે સોહે સૌ જાત, જય જય ગરવી ગુજરાત. ફરી એકવાર નદી તાપીને નર્મદા જોઈ, મહીને બીજી પણ જોઈ, વળી જોઈ સુભટના ચુદ્રમણને રત્નાકર સાગર, પર્વત પરથી વીર પૂર્વજો દે આશીષ જયકાર, સંપે સૌહે સૌ જાત, જય જય ગરવી ગુજરાત. બરાબર, એની સમજૂતી આપણે જોઈએ કે તાપી અને નર્મદા નદી જોઈ. બરાબર, પહેલી લાઈન શું કીધું કે નદી કઈ તાપી, તાપી નદી પણ જોઈ, નર્મદા નદી પણ જોઈ, મહી નદી અને સાથે બીજી નદીઓ પણ જોઈ. શું કહે છે કવિ કે મેં તાપી નદી પણ જોઈ છે, નર્મદા નદી પણ જોઈ છે, મહી નદી પણ જોઈ છે અને તેની સાથે બીજી ઘણી બધી નદીઓ પણ મેં જોઈ છે. વળી જોઈ સુભટના, સુભટના એટલે કે સુરવીર લડવૈયાઓ. અહીંયા જે આપ્યું છે આપણને, સુરવીર લડવૈયાઓ, સુભટના ચુદ્રમણ એટલે કે એના યુદ્ધો, શૌર્ય ભર્યા જે યુદ્ધો છે, ને રત્નાકર સાગર. રત્નાકર એટલે શું? તો કે રત્નોની ખાણ જેવો રત્નાકર સમુદ્ર. શું કહે છે અહીંયા કવિ કે ભાઈ સુરવીર લડવૈયાઓના, સુરવીરોના જે લડવૈયાઓ છે એના પણ શૌર્ય ભર્યા એટલે કે વીરતા ભર્યા યુદ્ધો મેં જોયા. આ જ ભૂમિ ઉપર, આ ગુજરાતની ભૂમિ ઉપર મેં સુરવીર લડવૈયાઓના શૌર્ય ભર્યા યુદ્ધો જોયા, અને જોયો રત્નોની ખાણ સમો રત્નાકર સમુદ્ર. સમો એટલે જેવો, કે રત્નોની ખાણ જેવો એક સમુદ્ર રત્નાકર જોયો. ત્યાં પર્વત પરથી વીર પૂર્વજો, પૂર્વજો એટલે એનો અર્થ થશે કે વડવાઓ. ત્યાં પર્વતના ઉન્નત શિખરો, પર્વતના ઉન્નત શિખરો એટલે કે શૃંગો પરથી પૂર્વજો વિજય મળે એવી આશીષ વરસાવી રહ્યા છે. સમગ્ર જાત, બરાબર, સંપે સૌ હે સૌ જાત, સમગ્ર જાત પોતિકા સંપથી શોભી રહી છે, બધા જ લોકો સાથે હળી મળીને રહ્યા રહે છે. ત્યારબાદ કીધું છે કે જય જય ગરવી ગુજરાત, હે ધન્ય, હે પુણ્યશાળી, હે મહાન, હે ગૌરવશાળી ગુજરાત, તારો જય જયકાર હો. ત્યારબાદ તે અણહિલવાડના રંગ, તે સિદ્ધરાજ જયસંઘ. બરાબર, આજે સિદ્ધરાજ જયસિંહ, એની પણ જયસંઘની એની પણ વાત કરવામાં આવેલી છે કે જે સિદ્ધરાજ જયસિંહ છે, જે અણહિલવાડના પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહ, જે સોલંકી વંશના હતા, એ ઈસવીસન 1078 થી 1143 ના સમયગાળા સુધીમાં અસ્તિત્વ ધરાવતા હતા. એની પણ અહીંયા વાત કરવામાં આવેલી છે કે જે સોલંકી વંશના હતા, જે પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહની જે વાત થઈ છે તે પણ અહીંયા જોવા મળે છે. તે રંગ થકી પણ અધિક સરસ રંગ થશે સત્વરે માત, શુભ શકુન દિશે મધ્યાહન શોભશે, વિત ગઈ છે રાત, જનગુમે નર્મદા સાથ, જય જય ગરવી ગુજરાત. ફરી એકવાર તે અણહિલવાડના રંગ, તે સિદ્ધરાજ જયસંઘ, તે રંગ થકી પણ અધિક સરસ રંગ થશે સત્વરે માત, શુભ શકુન દિશે મધ્યાહન શોભશે, વીતી ગઈ છે રાત, જન ઘૂમે નર્મદા સાથ, જય જય ગરવી ગુજરાત. બરાબર, આજે સિદ્ધરાજ જયસિંહની વાત કરી છે, એના ઉપરથી આપણને શું જાણવા મળે કે આપણો ઇતિહાસ કેવો હતો? તો કે ભાઈ એમાં સિદ્ધરાજ જયસિંહ નામના રાજાનો પણ ઉલ્લેખ
હતો. તો જોઈએ એની સમજૂતી. તે સિદ્ધરાજ જયસિંહને અણહિલવાડનો રંગ એટલે કે સમય કેવો હતો, તો કે સુવર્ણ યુગ, સુવર્ણ કાળ હતો. હે માં ગુર્જરી, બરાબર, કવિ શું કહે છે કે હે માં ગુર્જરી, અહીંયા માત કીધું છે ત્યાંનો અર્થ થશે કે હે માં ગુર્જરી, આ સુવર્ણ રંગથી પણ અધિક રંગ, બરાબર, તે રંગ થકી પણ અધિક સરસ રંગ થશે. એટલે એનો અર્થ શું થશે કે એ સુવર્ણ રંગથી પણ અધિક રંગ, એટલે કે કયો, તો કે કીર્તિ, એક યશ, એક નામના, એક પ્રસિદ્ધિ સત્વરે પ્રાપ્ત થશે. એટલે કે સત્વરે એટલે શું થશે, તો કે ઝડપથી પ્રાપ્ત થશે. શુભ શકુન દિશે મધ્યાહન શોભશે, વીતી ગઈ છે રાત, એટલે કે કલ્યાણકારી શુભ સંકેત. શુકનનો અર્થ શું થશે, શકુનનો અર્થ અહીંયા થશે શુકન, એટલે કે કલ્યાણકારી શુભ સંકેત, ભવિષ્યના એંધાણ, કલ્યાણકારી શુભ સંકેત મળી રહ્યા છે. આ રાત વીતી ગઈ છે, અહીંયા શું કીધું, જો વીતી ગઈ છે રાત, આ રાત વીતી ગઈ છે, ફરી મધ્યાહન તપશે. મધ્યાહન એટલે એનો અર્થ થશે કે બપોર, ફરી બપોર આવશે. ત્યારબાદ કીધું છે કે જન ઘૂમે નર્મદા સાથ, નર્મદા સાથે સૌ ઘૂમી રહ્યા છે. જય જય ગરવી ગુજરાત, હે પુણ્ય ભૂમિ, હે ગૌરવશાળી, હે મહાન ગુજરાત, તારો જય જયકાર હો, તારી ધન્ય હો. અહીંયા સાથે આ કાવ્ય પૂરું થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આગળ વધતા પહેલા તમારા માટે ખાસ એક નોંધ છે. ધોરણ 3-8 ની સ્વ અધ્યયન પોથીના બધા જ ભાગના તમામ વિષયનું સોલ્યુશનની પીડીએફ તથા બુકની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો અહીંયા આપેલા નંબર પરથી સંપર્ક કરીને પણ તમે મેળવી શકો છો, અથવા પ્લે સ્ટોર ઉપર જઈને ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશનને અત્યારે જ ડાઉનલોડ કરો, તેના પરથી પણ તમે આ પીડીએફ અને બુક મેળવી શકો છો. તો આ કાવ્યના આપણે શબ્દાર્થની થોડી ઘણી ચર્ચા કરીએ, તો સૌથી પહેલા ગરવી, મેં આગળ પણ કીધું હતું કે જય જય ગરવી ગુજરાત, જેમાં ગરવીનો અર્થ થશે મહાન, ગૌરવશાળી, પુણ્યશાળી, બરાબર. ત્યારબાદ દીપે એટલે કે પ્રકાશે, શોભે, અરુણો એટલે કે પ્રભાતના સૂર્ય જેવું લાલ રંગનું, એટલે કે વહેલી પરોઠ, વહેલી સવારનો જે રતાશ પડતો સમય હોય તે, પ્રભાત, પ્રભાત અથવા તો સવાર, ધ્વજ, ધજા અથવા તો વાવટો, કસુંબી, કસુંબાના ફૂલના રંગનો અથવા તો લાલાશ ભર્યા કેસરી રંગનો, પ્રેમ શૌર્ય અંકિત, પ્રેમ અને વીરતાના છાપવાળો, નિજ એટલે કે પોતાના, સંતતિ એટલે કે સંતાન અને બાળબચ્ચા, કુંતેશ્વર જે મહાદેવ દમણ પાસે આવેલું એક શિવ મંદિર, રક્ષા, રક્ષણ કરવું, બચાવ કરવો, દ્વારકેશ ભગવાન શ્રી કૃષ્ણ, સાક્ષાત એટલે કે હાજરા, હજુર અથવા તો પ્રત્યક્ષ, જોઈ, બરાબર, એનું શું આવશે, જોઈ, સુભટના એટલે કે બહાદુર લડવૈયાના, શુદ્ધ રમણ એટલે કે યુદ્ધ ક્રીડા અથવા તો લડાઈના ખેલ, રત્નાકર રત્નોની ખાણ, સમુદ્ર, પૂર્વજો પહેલાના જન્મેલા અથવા તો વડવાઓ, આશીષ આશીર્વાદ, જયકર એટલે કે જય કરનારી, જીત અપાવે એવી, સિદ્ધરાજ જયસિંહ પાટણના સોલંકી વંશના રાજા ઈસવીસન 1078 થી લઈને ઈસવીસન 1143ના અરસામાં એટલે કે સમયગાળા સુધીના અધિક, વધારે, સત્વરે, ઝડપથી, શુભ, કલ્યાણકારી, શકુન એટલે કે શુકન, અને ભાવિના એંધાણ, ભાવિ એટલે કે ભવિષ્યના, ભવિષ્યના એંધાણો, મધ્યાહન એટલે કે બપોર. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ભાગ 2 માં મળીશું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.